ઉઠાવવામાં આવ્યો છે. રાજકોટમાં અપક્ષ ઉમેદવારે રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે. આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર અમરશી દેસાણીએ વાંધો ઉઠાવ્યો. રૂપાલાએ 300 સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ નથી કર્યું તેવું દેસાણીનું કહેવું છે. અપક્ષ ઉમેદવારે રૂપાલાના ફોર્મમાં 4 વાંધા રજૂ કર્યા. અપક્ષ ઉમેદવારે લેખિતમાં ચૂંટણી અધિકારીને અરજી કરી છે. પરસોત્તમ રૂપાલાનું ફોર્મ માન્ય રાખવામાં આવતા આ અરજી કરવામાં આવી છે. અગિયાર કલાકે રાજકોટ લોકસભા 10 ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી. એમાં ફોર્મ મારું છે એ ફોર્મ એ સ્વીકારી ત્યાં પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય. પહેલી, આપે જે 300 સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે, 300 સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબશ્રીએ 50 રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી. એ મેં લેખિતમાં છે એ 11 જ ફોર્મ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે. પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી. સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું, પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષ. અને હવે સુરતની વાત કરીએ. સુરતથી કોંગ્રેસના ઉમેદવારના